પ્રતિક્રિયા મળી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સૌથી વધુ વરસાદ ઉધનામાં 1.6 ઇંચ જેટલો ખાબક્યો છે, જ્યારે સરથાણા, વરાછા અને લીંબાયતમાં વરસાદ વરસ્યો હતો. આગામી 2 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ જામ્યો. ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તારીખ 23થી લઈને 26 તારીખ સુધી અતિ ભારે જે વરસાદ પડી શકે છે, ત્યારે સુરત શહેરની અંદર પણ જે ભારે વરસાદ પડી શકે છે, ત્યારે આજે વહેલી સવારથી સુરત શહેરના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જે વરસાદ છે તે પડી રહ્યો છે. સુરતના ઉધના, સિટી લાઇટ, વેસુ, જે છે પીપલોદ છે, ડુમ્મસ રોડ છે, ત્યાં ભારે વરસાદ પડવાના કારણે જોઈ શકાય છે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે સર્જાઈ રહી છે. અત્યારે જે વરસાદ છે તે ચાલુ છે અને બીજી બાજુ રોડ રસ્તાની ઉપર જે પાણી ભરાયા છે ને તેના કારણે શહેરની અંદર ભારે ટ્રાફિક જે સર્જાઈ રહી છે. સુરતની વાત કરીએ તો સુરત શહેરની અંદર કેટલાક એવા વિસ્તાર છે સામાન્ય વરસાદ પડે છે છતાં પણ જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે હજુ પણ આવનારા દિવસોની અંદર જે વરસાદ જે વરસી શકે છે અને તેના કારણે તંત્ર તરફથી કઈ રીતની કામગીરી કરવી તે હવે જોવું રહ્યું. કારણ કે તમામ 4 રસ્તા ઉપર જે છે આ રીતની સ્થિતિ છે. જોઈ શકાય છે કે ઉધના રોડ છે, ખટોદરા પોલીસ સ્ટેશન સામેનો જે રોડ છે ત્યાં ગાડીના જે ટાયર ડૂબી જાય, ગાડીના લગોલગ જે છે ત્યાં સુધીના જે પાણી ભરાયા છે અને તેના કારણે હાલાકીનો સામનો છે સ્થાનિક લોકોએ કરવો પડતો હોય છે. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર જે વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે અને શહેરની અંદર કાળા ડિબાંગ સાથે વાતાવરણની અંદર જે પલટો છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારબાદ અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સમાચાર રાજકોટ.